તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। માંડવીમાં વેપારીઓની દુકાનોમાં ગત રાત્રિ દરમિયાન ચોરીના બનાવ સંદર્ભે વેપારીઓ દ્વારા સીસીટીવી કેમેરાની માંગ કરાઈ। માંડવી પીઆઈ દ્વારા સઘન તપાસનો ધમધમાટ। હું કપિલ નાથાણી, ગામ મસ્કા। આજે અહીંયા વિનોદચંદ્ર જયંતિલાલ એન્ડ કંપનીમાં હું કામ કરું છું છેલ્લા 12 વર્ષથી। આજે રાત સવારના અહીંયા આવ્યો ત્યારે અહીંયા તાળા તૂટેલા હતા ઓફિસના, મેસેજને જાણ પણ કરી। જાણ કરી પછી બધા અહીંયા ચોકમાં પ્રમુખને અને ઉપપ્રમુખને બધાને બોલાવ્યો, પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી, પોલીસવાળા પણ અહીંયા આવ્યા હતા, અંદરની બધી મુલાકાત લીધી છે। પણ એમણે કીધું છે કે અમે તપાસ કરીએ છીએ, તપાસ ચાલુ કરશું। પછી હવે અહીંયા ચોકમાં કે અવારનવાર આ ચોરી બનતી આવે છે। છેલ્લા 1 મહિનામાં 4 વખત આ પ્રશ્ન ઊભો થયો છે અને હવે આપણે અહીંયા સીસીટીવી કેમેરાની માગણી કરીએ છીએ અને અમે એના માટે જાણ કરી છે પ્રમુખને, અત્યારે નગરપાલિકામાં પણ ગયા હતા રૂબરૂ। હું અમને કીધો કે અમે રજૂઆત કરી છે, પાસ થઈ જાય એટલે કરાવી દઈએ, આજ સુધી પાસ થયા નથી અને પોલીસવાળા સારી એવી તપાસ કરે એવી આપણે માગણી કરીએ છીએ। સવારના જ્યારે પોલીસવાળા આવ્યા ત્યારે ઓફિસ ખોલી અને જોયો તો બધે અહીંયા અસ્તવ્યસ્ત, આખો ઓફિસ જ અસ્તવ્યસ્ત પડી હતી, એક એક કાગરીઓ કામમાં ના આવે એવી પોઝિશન છે। રાતના અમારું દુકાન બંધ હતા, હું જલારામ સ્ટોર હલાવું છું અહીંયા કાંઠા ઉપર જ્યાં ઊભો છું અહીંયા, અને મારી બાજુમાં પણ 15 દિવસ પહેલાં ચોરી થઈ હતી, ત્યારે અમારા ભાઈ બાજુમાં ભોગીલાલ ડામજી કરીને જે છે વેપારી, એમની ચોરી થઈ હતી, ફરિયાદ લખાવી હતી, સાહેબે કીધો કે અમે ચોરને પકડવાની કોશિશ કરશું, હજી 15 દિવસમાં કંઈ અમને રિઝલ્ટ મળ્યો નથી, તો ઠીક છે સાહેબે કીધો છે કે અમે કંઈ કરશું, પણ અત્યારે અમારા આખી લાઇન ટાર્ગેટ કરે છે। આજે રાતના 2 દુકાનોને, એક મારી જલારામમાં અને બીજા જયંતિલાલ લાલજી કરીને સાકરખંડના વેપારી છે હોલસેલના, એમને ત્યાં પણ ચોરી થઈ છે અને મારા દુકાનમાં લગભગ 17,000 થી 18,000 રૂપિયાનો માલ બધો ગયો છે અને રોકડા તો ખાસ કંઈ હતા નહીં, ચિલર ને એ બધો મળીને 2,000 નો એ હશે, એ મારો માલ બધો ગયો છે અને અમે પોલીસ ડિપાર્ટમેન્ટને ખાસ વિનંતી કરીએ છીએ કે અમને સાથ સહકાર મળવો જોઈએ, આ ચોર વહેલી તકે પકડે અને એના ઉપર કાર્યવાહી કરે, એ આશાપુરા ન્યૂઝ દ્વારા અમે એક પોલીસ સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે અમારો આ વસ્તુનો તકેદાર વહેલેમાં વહેલો જેમ બને તેમ કરશે અને અમને ખાતરી છે કે ગોયલ સાહેબનું નામ બહુ સારો છે, નામના બહુ સારી છે, માંડવીમાં નામ એટલે આપણે પેપરમાં વાંચીએ છીએ કે ગોયલ સાહેબે બહુ સારામાં સારી કાર્યવાહી કરે છે અને ગોયલ સાહેબને ખાસ વિનંતી છે કે સાહેબ તમે પોતે આવી અને પોતે નિરીક્ષણ કરો અને અહીંયા છે ને વેપારીઓને જો તકલીફ છે એ તકલીફ તમે સાહેબ દૂર કરો, કારણ કે પોલીસ છે ને પબ્લિકનું રક્ષણ છે સાહેબ અને અમને તમારા રક્ષણની જરૂરત છે સખત, અને રોજ રોજ આવા જો બનાવ બનતા હોય તો વેપારી એક તો અમે દુઃખી છે, કોરોના કાળમાં દુઃખી છે, બધી રીતે વેપારી દુઃખી ને આ ચોરીના જે બનાવ બનતા હોય, અમે સમજીએ છીએ કે પોલીસવાળા કેટલી જગ્યાએ દોડતા હોય બિચારા, એ લોકોનો કામ છે, તમારો કામ છે, અમારો એ કામ છે કે તમે સાથ સહકાર અમને આપો, એ વસ્તુ અમે પોતે જાણીએ છીએ, પણ જો વહેલી તકે જેમ બને તેમ, એટલે અમે આશાપુરા ન્યૂઝવાળા એટલે બીજા એક સાહેબ આવ્યા હતા આપણે અહીંયા, તો એ લોકો જોઈ ગયા છે અહીંયા દુકાનમાં આવીને કે શું શું માલ ગયો છે, પછી મને કહી ગયા છે કે તમે પોલીસ ચોકીમાં આવો અને ત્યાં ગોયલ સાહેબ મળશે અને ગોયલ સાહેબને સ્ટેટમેન્ટ લખાવો અને FIR કરશું ત્યાં, એટલે જેમ બને તેમ અમને સાથ સહકાર વેપારીઓને મળવો જોઈએ, એ અમારી ખાસ વિનંતી છે। હું ભોગીલાલ દામજીના દુકાનનો પ્રોપ્રાઇટર દિનેશ ભોગીલાલ શાહ બોલું છું। આજથી 4/9/2021 કાંઠા ઉપર રાત્રે મારી દુકાનના તાળા તૂટી ગયેલા, બંને ઉપર અને નીચે બંને જગ્યાએ લોક માર્યા હતા, બંને લોકોને લોકોએ ચોર લોકો જે આવ્યા તેમણે તોડી નાખ્યા, પણ મારી દુકાનને કલ હોવાથી દરવાજો ખોલી ન શક્યો એટલે કે મારી દુકાનમાં કોઈ ચોરી નથી થઈ। આજે તારીખ 20 તારીખના મારી બાજુની જ એકદમ બાજુની જ અડીને બેસેલી દુકાનની હસમુખભાઈની જલારામ પ્રોવિઝન સ્ટોર, એના ગઈકાલે રાત્રે તાળા તૂટી ગયા અને એમની દુકાનમાંથી માલ સામાન ચોરી કરી ગયા। એટલું જ નહીં, એ લોકો રાત્રે આવીને પંખા લાઇટ બધું ચાલુ રાખ્યો અને શાંતિથી ચોરી કરી ગયા, કાંઈ જાણે કોઈ તકલીફ ન હોય ને એવી રીતે પોતાની દુકાન હોય એ સમજીને ચોરી કરીને ચાલ્યા ગયા। આ બાબતમાં અમે જ્યારે મારી દુકાનના તારા તૂટેલા ત્યારે અમે નગરપાલિકામાં અમારા કારોબારી સભ્યો પ્રમુખ
બધા સાથે થઈને નગરપાલિકામાં ગયેલા અને આ બાબતમાં ચર્ચા કરેલી અને એમને વાત કરી કે ભાઈ અત્યારે કાંઠા ઉપર આ પોઝિશન છે અને રાત્રે અસામાજિક તત્વો આવીને તાળા તોડીને ચોરી કરી જાય છે. ત્યારે એ લોકોના પ્રમુખશ્રીએ કહ્યું કે ભાઈ અમારી આ સેક્શન થઈ ગઈ છે, લોન સેક્શન થઈ ગઈ છે, અમારે વહેલામાં વહેલી તકે પહેલી તકે અમે કાંઠા ઉપર સીસી કેમેરા લગાવવાના છીએ. પરંતુ હજી 15 દિવસ થઈ ગયા સીસી કેમેરા લાગ્યા નહીં. ત્યારે પણ અમે વાત કરી ગયા હતા કે જેમ બને તેમ વહેલું કરો, નહીંતર બીજા લોકોના તાળા તૂટી જશે તો તમને આપણે બધાને નુકસાની જશે. પાછો એક વસ્તુ જોવાની છે કે કાંઠા ઉપર 3 મોટામાં મોટી બેંક કાંઠા ઉપર આવેલી છે. પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, માંડવી મર્કેન્ટાઇલ બેંક, આટલી મોટી બેંક હોવા છતાં એક પણ જગ્યાએ સીસી કેમેરા રોડ ઉપર લગાવ્યા નથી નગરપાલિકાએ, એ એમની ભૂલ કહેવાય. અને જગ્યાએ સીસી કેમેરા રોડ ઉપર લગાવ્યા નથી નગરપાલિકાએ, એ એમની ભૂલ કહેવાય. અને લોકોએ તાત્કાલિક ધોરણે સીસી કેમેરા લગાવવા જ જોઈએ. જો આ તો એક મોટી સંસ્થાઓનો શહેરની સૌથી મોટી સંસ્થા કાંઠા ઉપર છે, તો મારું માનવું એ કે નગરપાલિકાને લોકો સમજી અને અહીંયા સીસી કેમેરા તાત્કાલિક ધોરણે લગાવવા જોઈએ કે જેથી બીજા કોઈ દુકાનના તાળા ન તૂટે અને તૂટે તો એ તત્વો પકડાઈ જાય. માટે મારી અને હસમુખભાઈ અને સિદ્દીક મોહમ્મદ બાપભાઈની આ લાગણી છે કે કાંઠા અને વેપારી મંડળમાં તાત્કાલિક ધોરણે સીસી કેમેરા લગાવવા જ જોઈએ અને નગરપાલિકાની આંખ ખુલે માટે મહેરબાની કરીને પણ સીસી કેમેરા લગાવી જાય એવી અમારી પ્રાર્થના છે. કાંઠા ઉપર લગભગ નહીં તો રોજની 3-4 મોટામાં મોટી ટ્રક આવી છે, 30-30 ટનની ટ્રક આવી છે અને એ લોકો માલ ઉતારતા હોય ત્યારે આ ભરચક વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વો આવીને તેલના ડબ્બા ગાડી ઉપરથી ઉપાડી જાય તો કોને ખ્યાલ આવે? કારણ કે જો અહીંયા સીસી કેમેરા ન હોય તો તાત એમને એમ ડબ્બા ઉચકીને વચ્ચે પણ હમણાં 4 અઠવાડિયા પહેલાં એક એવી ઘટના બની હતી કે એક ટ્રાન્સપોર્ટમાંથી 2 તેલના ડબ્બા એક કોઈ ઉચકીને ચાલ્યો ગયો, કોઈને ખ્યાલ ન આવે કે કોણ ઉપાડી ગયો. માટે આમાં સીસી કેમેરા તાત્કાલિક ધોરણે જરૂરી, કારણ કે એને હશે તો જ આપણે સુખી શાંતિથી ઘરે સૂઈ શકીશું, નહીંતર આમાં આપણે ઉજાગર થશે કે ભાઈ આપણા મોટા શહેરમાં આ જાગૃત શહેરની અંદર આવી નાની મોટી ચોરી થયા કરે અને આપણે સૂતા રહીએ એ બરાબર ન કહેવાય. માટે મારું માનવું એ કે પોલીસ અને નગરપાલિકા બંને જાગૃત થઈને રાત્રે પોલીસ લોકો અહીંયા પેટ્રોલિંગ કરે, પેટ્રોલિંગ વધારે અને જે ચારે બાજુ જો ફરતા રહેશે તો મને લાગે કે આ બધું તત્વો નીકળી જશે. માટે મહેરબાની કરીને સીસી કેમેરા અને પોલીસનું પેટ્રોલિંગ વધે એવી મારી અબડાસા તાલુકાના રાયધણજર બોહા ગામેથી પખવાડિયા પૂર્વે નલિયા પોલીસે ખનીજ ચોરીની ટ્રક ઝડપી હતી, જે કિસ્સામાં ખાણ ખનીજ વિભાગે માપણી કરી ત્યારે આ કિસ્સામાં કેટલાક મેટ્રિક ટન ચોરીની ફરિયાદ નોંધાય છે તે જોવાનું રહ્યું હતું. પોલીસ વડા સૌરભ સિંઘે આપેલી બાતમીના આધારે નલિયા PSI VF ઝાલાની ટીમે રોડ પરથી બોક્સાઇડ ખનીજ ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી. નલિયા PSI VF ઝાલાની ટીમે રોડ પરથી બોક્સાઇડ ખનીજ ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી, જે સંદર્ભે કોઠારા પોલીસમાં ગુનો નોંધી ક્રોસ તપાસ કોઠારા પોલીસને અપાઈ હતી. જે તે સમયે 3 ટ્રક નીકળી હતી, પરંતુ પોલીસને હાથે ખનીજ ભરેલી એક ટ્રક જ આવી હતી. કોઠારા PSI GP જાડેજાને પૂછતા તેઓ અંબાજી બંદોબસ્તમાં હોવાથી ચાર્જ VF ઝાલા પાસે હોવાનું કહેતા VF ઝાલાએ જણાવ્યું હતું કે કોઠારા પોલીસમાં ગુનો દાખલ થયા બાદ ખાણ ખનીજની ટીમે ગામમાં ખનીજ ચોરી સંદર્ભે માપણી કરી હોવાનું કહ્યું હતું. ત્યારે હવે જોવાનું એ છે કે મસમોટી ચોરીના કિસ્સામાં ખાણ ખનીજ વિભાગ કેટલા મેટ્રિક ટન ચોરીની ફરિયાદ નોંધાવે છે. જો કે પોલીસે એક ગાડી પકડી ત્યારે તેની પાસે 2 ગાડી હોવાનું ચર્ચાતું હતું. તે સંદર્ભે PSI ઝાલાએ જણાવ્યું હતું કે અમારી પાસે 1 ગાડીની નોંધ છે અને ખાણ ખનીજ સ્થળ પરથી તપાસ હાથ ધરાય છે, એટલે કે વધુ બાબતો બહાર આવી જશે તેવું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાયધણજરમાં તાજેતરમાં બેન્ટેનાઇટ ચોરી બાદ બોક્સાઇડ ખનીજ ચોરીની ઘટનાએ આ વિસ્તારમાં ચકચાર મચાવી છે. ખાણ ખનીજની માપણી બાદ આ ખનીજ ચોરી કેટલી છે તે બહાર આવશે. આ વિસ્તાર અવારનવાર ખનીજ ચોરી સંદર્ભે ચર્ચામાં આવતો હોય છે, ત્યારે અહીં પોલીસ સહિત અન્ય જવાબદાર તંત્રોની જવાબદારી નક્કી કરવી જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે. જાણકારો આ ખનીજ ચોરી સંદર્ભે વિગતો આપતા જણાવે છે કે આ વિસ્તારમાં અવારનવાર બેન્ટોનાઇટ અને બોક્સાઇડ ખનીજ ચોરી થતી જ હોય છે. આ વખતે જે ટ્રક ઝડપાઈ છે તે ડ્રાઈવર અને ટ્રક માલિક પાસેથી ઝીણવટ તપાસ કરાઈ રહી છે. તો આ બોક્સાઇડ ખનીજ ક્યાં જતી હતી તે બહાર આવી જશે અને બોક્સાઇડ ભરેલી ટ્રક જે લીઝ ધારકની રોયલ્ટી ફાળવવામાં આવી છે તે પણ આ બાબતે અજાણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ત્યારે એસપી સૌરભસિંહના જણાવ્યા પ્રમાણે આ તપાસના મૂળમાં જવાય તો કેટલાક મોટા માથા સકંજામાં આવે તેમાં નવાઈ નહીં. ભચાઉવાડામાંથી લોખંડના સળિયા બાદ હવે કોલસાનો જથ્થો ઝડપાયો. ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભચાઉ વોંધ હાઈવે પર આવેલા બજરંગ હોટલની બાજુમાં આવેલ વાડામાં છાપો મારવામાં આવ્યો હતો, જ્યાં વાડામાંથી ચોરી કે છળકપટથી મેળવેલો 3,640 હાર્ડકોક કોલસો ઝડપી લેવાયો હતો, જેની કિંમત 72,800 આંકવામાં આવી છે. આ સાથે મૂળ રાજસ્થાનના અને હાલે વોંધના રહેવાસી મીઠાલાલ ઉર્ફે રાજુ રામલાલ ગુર્જરની અટકાયત કરાઈ હતી. આ કામગીરીમાં PIGL ચૌધરી તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો. નોંધનીય છે કે 17 તારીખે LCBએ આ જ વાડામાં દરોડો પાડી 5 લાખની કિંમતના લોખંડના સળિયા કબજે કર્યા હતા. તે સમયે પણ મીઠાલાલની અટકાયત કરવામાં આવી હતી, જે બાદ સ્થાનિક પોલીસે કામગીરી કરી હતી. તાલુકાના ગંઢેર ગામ પાસેથી પદ્ધર પોલીસની ટીમે શરાબનો માતબર જથ્થો ઝડપી પાડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આજે સવારે પદ્ધર પોલીસની ટીમે એક ટેમ્પોને રોકાવી હતી, જેમાં શરાબની માતબર પેટીઓ જોવા મળી હતી. મેકડોવેલ્સ વિસ્કીની પેટીઓ ટેમ્પોમાંથી મળી આવી હતી, જેની વાહન સાથે દારૂ કબજે કરી અને પદ્ધર પોલીસ મથકે લઈ જવાયો હતો, જ્યાં દારૂની ગણતરી કરવામાં આવી હતી. પરંતુ આ 10 લાખથી વધુના દારૂ સાથેનો મુદ્દામાલ ઝડપાયો હોવાનું અનુમાન લગાવાયું હતું. IG મોથલિયા અને પશ્ચિમ SP સૌરભસિંહના સૂચનાથી PSI પદ્ધરે કડક કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં પદ્ધર પોલીસ જુગાર ઉપર રેડ પાડી રહ્યું છે અને બાદમાં PSI સહિત બીડ જમાદાર SP સૌરભસિંહ કડક કાર્યવાહી કરી રહ્યા છે. નવા PSI આવ્યા બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને પદ્ધર પોલીસ સ્ટેશનની અંજાર સહિત મુંદ્રા સહિત પોલીસ સ્ટેશનના હદ લાગતા કોઈ પણ ગુનેગાર વાડી વિસ્તારમાં અને અવારનવાર દારૂની ખેપમાં ઉપયોગ લેતા હોય છે, પરંતુ PSIની જાગૃતિના કારણે હવે દારૂની મોટી ખેપ ઝડપાઈ ગઈ છે. હેરોઇન મામલે મુંદ્રાના છેલ્લા 5 દિવસની 2 કન્ટેનરની ચાલતી તપાસના અંતે 2,988.22 કિલોગ્રામ હેરોઇનના જંગી જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 8.50 થી 9,000 કરોડે આંબતી હોવાનું DRIના સૂત્રોએ ઉમેર્યું હતું. આ પ્રકરણમાં DRI દ્વારા ગાંધીધામ, માંડવી ઉપરાંત અમદાવાદ, ચેન્નઈ અને દિલ્હી સુધી તપાસનો રેલો પહોંચ્યો છે. હાલ 2 શખ્સોને પકડી પડાયા છે, પરંતુ સમગ્ર નેટવર્કમાં અનેક લોકોની સંડોવણી બહાર આવશે તે નિશ્ચિત છે. આંધ્રપ્રદેશના વિજયવાડાની આસી ટ્રેડિંગ કંપનીએ કસ્ટમના ચોપડે સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોનના નામે આ માલ ઈરાનના બંદર અબ્બાસ પરથી લોડ કરાયો હોવાનું જાહેર કરાયું હતું. જપ્ત થયેલો હેરોઇન અફઘાનનું છે અને બાતમીના આધારે DRIએ 14 સપ્ટેમ્બરની રાત્રે બંને કન્ટેનરની સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં એક કન્ટેનરમાંથી 1,999.58 કિલોગ્રામ અને બીજા કન્ટેનરમાંથી 988.64 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું છે. વિશ્વમાં હેરોઇનનો અત્યાર સુધીનો આ સૌથી મોટો માલ પ્રકાશમાં આવ્યો છે. એક તરફ મુંદ્રા પોર્ટ પરથી DRIએ જંગી માત્રામાં હેરોઇન સીઝ કર્યું છે, ત્યાં શનિવારે મધરાત્રે કોસ્ટગાર્ડ અને ATS ગુજરાતની આંતરરાષ્ટ્રીય જળસીમામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી 30 થી 50 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો ભરેલી ઈરાની ફિશિંગ બોટને 7 ખલાસી સાથે ઝડપી પાડી હતી. ઇન્ટરનેશનલ માર્કેટમાં તેની કિંમત 150 થી 250 કરોડ થતી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડાક વર્ષોથી ગુજરાતની જળસીમા ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ પેસેજ બની ગઈ છે અને એજન્સીઓ દ્વારા અવારનવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવી રહ્યું છે. ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI એજન્સીને કઈ ઇન્ટેલિજન્સ હતી કે દરિયાઈ માર્ગે 2 કન્સાઇનમેન્ટ ભારત દેશની અંદર આવી રહ્યા છે અને જેમાં કન્સાઇનમેન્ટની અંદર એકચ્યુઅલી ડ્રગ્સના કન્ટેન્ટ જે હેરોઇન્સ છે એ અંદર મૂકેલું છે અને જે બિલ ઓફ એન્ટ્રી જે કન્ટેનર લોડ કરતી વખતે મૂકવામાં આવી હતી એ કંઈ અલગ છે આવી એક બાતમી મળેલી. DRIએ આ બાતમીના આધારે મુંદ્રા અદાણી પોર્ટ ઉપર જે કન્સાઇનમેન્ટ પડેલા હતા એ પ્રોપર નંબરવાળા કન્સાઇનમેન્ટને જ્યારે વેરીફાય કરી અને જ્યારે ચેક કર્યા ત્યારે એની અંદર 1 અને 2 એમ ટોટલ બંને કન્સાઇનમેન્ટની અંદર બિલ ઓફ એન્ટ્રી જ્યારે લોડ કરતી વખતે મૂકવામાં આવી હતી આ બંને કન્સાઇનમેન્ટ અફઘાનિસ્તાનથી ઈરાન ગયેલા અને અફઘાનિસ્તાનની અંદર કોઈ પોર્ટ નહીં હોવાના કારણે અફઘાનિસ્તાનથી ઈરાનના બંદર અબ્બાસ ઉપરથી આ બંને કન્સાઇનમેન્ટ દરિયા માર્ગે મુંદ્રા મૂકવામાં આવ્યા. જે ડેક્લેરેશન કરવામાં આવ્યું હતું એમાં ટાલ્કમ પાવડરના સેમી સ્ટોન હતા. જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે 20 કિલોની કેપેસિટી નહીં એથી વધારે
કેપેસિટીની જે બેગ હતી એની અંદર ત્રણ લેયરની અંદર આ બધી વસ્તુઓ મૂકવામાં આવી હતી. બંને કન્સાઇનમેન્ટને વેરીફાય કર્યા બાદ, એને ફિઝિકલી ચેક કર્યા બાદ, બંને કન્સાઇનમેન્ટમાંથી ટોટલ 2999 કિલોગ્રામનો જથ્થો હેરોઇનનો મળી આવ્યો, જે ડ્રગ્સ ટેન્ટેટિવ 3 ટન સુધી થવા જાય છે. હજી અમારું DRI નું ઇન્વેસ્ટિગેશન ઓનગોઈંગ છે. પરમ દિવસે તારીખ 17 બે એક્યુઝડને ચેન્નાઈથી DRI અરેસ્ટ કર્યા, ત્યાંની મેટ્રોપોલિટન કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા. મેટ્રોપોલિટન કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા ટ્રાન્ઝિટ વોરંટથી અમે એને જ્યુરિસ્ડિક્શન કચ્છનું છે એટલે સ્પેશિયલ નાર્કોટિક ડ્રગ્સની કોર્ટમાં અમે એમનું પ્રોડક્શન કર્યું. મચ્છાવરમ સુધાકર ભાઈ છે અને એમના વાઇફ ગોવિંદરાજુ દુર્ગાપુણા વૈશાલી, આ બંને હસબન્ડ વાઇફને અરેસ્ટ કરીને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાવ્યા. જે દિવસે એમને 18 તારીખે રજૂ કર્યા ત્યારે જ એમને પાલારા જેલમાં સ્પેશિયલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાવ્યા. આજે DRI વતીથી અમે હસબન્ડ વાઇફની એક્યુઝની અમે રિમાન્ડની માગણી મૂકી કોર્ટ પાસે. કોર્ટે અમારી માગણી સ્વીકારી. આ બંને હસબન્ડ વાઇફને લઈને અમારે ચેન્નઈ જવાનું છે, વિજયવાડા જવાનું છે. જે સ્પોટ ઉપર ઊભું મળી આવ્યું હતું, માલ કોણે મોકલાવ્યો, એ લોકો ઇમ્પોર્ટર તરીકે હતા, રિકવરી જે અહીંયા લેવાનારા લોકો હતા એ કોણ છે, વિવિધ મુદ્દાઓ પર અમે આજે રિમાન્ડની માગણી કરી. કોર્ટે અમને તારીખ 30 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યા સુધીના અમને DRI રિમાન્ડ આપ્યા છે. બંને હસબન્ડ વાઇફની આરોપીની કસ્ટડી અમારી એજન્સીને આપી છે, એટલે કુલ 10 દિવસના રિમાન્ડ આજે અમને મળ્યા છે. નહીં, મેં આપને કહ્યું કે 3 ટનનો અંદાજ જથ્થો થવા જાય છે અને હજુ તપાસ ચાલુ છે, તપાસ હજુ પણ ચાલુ છે, એટલે કિંમત કોઈ અત્યારે ડિસાઇડ નથી કરી. અને કોઈ કિંમત અત્યારે DRI કે અમે કોઈ સરકારની કોઈ અમે કિંમત આંકી નથી, પણ ખૂબ લાર્જ ક્વોન્ટિટીમાં ખૂબ વિશાળ માત્રામાં જથ્થો છે જે ભારતીય દરિયાઈ માર્ગેથી આવ્યો છે અને DRI એજન્સીને ખૂબ મોટી સફળતા મળી છે અને હજુ પણ અમારું આખું આ ઇન્વેસ્ટિગેશન DRI ચાલુ છે. મે બી સર સબ્જેક્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન કે અત્યારે ચાલુ તપાસ છે. જે કાંઈ રિમાન્ડ દરમિયાનની જે કાંઈ હકીકતો છે એમાં જે કાંઈ નવું મળશે એનાથી એજન્સી આપને વાકેફ કરશે. એટલે અત્યારે આ બંને આરોપીઓના અમને 10 દિવસના રિમાન્ડ મળ્યા છે અને અમારી એજન્સી બંનેને પાલારા જેલથી એમનો કબજો લઈ લેશે અને રિમાન્ડની કાર્યવાહી શરૂ થશે. વાવ તથા થરાદ પોલીસ વિસ્તારમાં ધાડ સાથે લૂંટ તેમજ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. 600 સોનાની ચેન થરાદ વેચાણ કરવા માટે આવવાની બાતમીના આધારે પોલીસે તેમને દબોચી લીધા હતા. શખ્સોને પૂછપરછ હાથ ધરાતા શખ્સોએ વાવમાં ધાડ અને લૂંટ તેમજ થરાદમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું કબૂલ કર્યું હતું. LCB પોલીસે 7 શખ્સોને રૂપિયા 5.6 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. દાંતામાં મોબાઈલ ચોર ગેંગ સક્રિય. ભાદરવી પૂનમ આવતા ગેંગો સક્રિય બની છે. દાંતાસરમાં ભવાની સ્કૂલ નજીક આ ઘટના બનવા પામી હતી. અંબે દર્શન હોટેલ પાસે 3 તસ્કરો મોબાઈલ ચોરીમાં ઝડપાયા હતા. સંઘના માણસોએ દાંતા પોલીસને સોંપ્યા હતા. દાંતા પોલીસને જાણ કરાતા દાંતા પોલીસ સ્ટેશનમાં તેમને લઈ જવાયા હતા અને વધુ તપાસ હાથ ધરાઈ હતી. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. વડગામના ભરકાવાડામાં યુવકની ઘડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર. વડગામ તાલુકાના ભરકાવાડા ગામમાં એક ખેડૂતના ખેતરમાં ઝાડની ડાળીએ ફાંસો ખાઈ અને એ હાલતમાં લટકતી યુવકની લાશ મળી આવતા છાપી સહિત વડગામ તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. છાપી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ડીસા તાલુકા આસેડા ગામનો બળવંતજી ગલ્લાજી ઠાકોર, ઉંમર વર્ષ 22, જે ભરકાવાડામાં ખેત મજૂર તરીકે કામ કરતો હતો, જે યુવકની લાશ ભરકાવાડા ગામના ભીખાભાઈ અમૃતભાઈ રાવલના ખેતરમાં ઉભેલા એક લીમડાના ઝાડની ડાળીએ કોઈ અગમ્ય કારણોસર દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી આવતા ગડબડાટ મચી જવા પામ્યો હતો. આ અંગેની જાણ છાપી પોલીસને થતાં જ છાપી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે સાથે યુવકની લાશનું પંચનામું કરીને અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ છાપી PSI SD ચૌધરી ચલાવી રહ્યા હોવાનું ફરજ પરના PSOએ જણાવ્યું હતું. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. બનાસકાંઠા SOG સ્ટાફના ASI સિકંદર ખાન, ASI ધનરાજભાઈ, જીતેન્દ્ર કુમાર, હસમુખભાઈ, અલ્પેશ કુમાર, સંજયસિંહ, સરદારભાઈ,
માનજીભાઈ વગેરે પોલીસના માણસો સાથે બાતમી હકીકતના આધારે સરકારી પંચો સાથે રાખી અને પાથાવાડાની ગુંદરી તરફ જતા હાઈવે રોડ પર આવેલ વે વેઇટ હોટલ ચલાવનાર નરેન્દ્રકુમાર કાડુરામ વિસ્નોઈ તાલુકો રાનીવાડા જિલ્લો ઝાલોર હાલ રહે પાથાવાડા વે વેઇટ હોટલ ખાતે જે પોતાના જાત કબજાની હોટલના રસોડાના સ્ટોરરૂમમાં વગર પાસ પરમિટના માદક પદાર્થ અફીણનો રસ 340 ગ્રામ કિંમત ₹51,000 તથા મોબાઈલ નંગ 1,5,000 રૂપિયા અને આધાર કાર્ડ તેમજ લાઇટ બિલ મળી અને કિંમત રૂપિયા કુલ 56,105નો મુદ્દામાલ સાથે મળી આવી આ માદક પદાર્થ અફીણનો રસ મધ્યપ્રદેશ પાસેથી લાવેલ હોય તેઓ વિરુદ્ધ પાથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. પોલીસ દફતરેથી મળેલ માહિતી મુજબ સપ્ટેમ્બરના રોજ બનેલ લૂંટના બનાવને ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી પાડ્યો અને બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે સદર લૂંટના બનાવને અંજામ આપનાર સાવન પુનાલાલ ધંધોરિયા રહે પીરવાડી શેરી જનતાનગરી કેમ્પ એરિયા ભુજવાડો હોવાનું જણાઈ આવેલ, જેથી તુરંત જ પોલીસ ઇન્સ્પેક્ટર RD ગોજિયાનાઓએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર TH પટેલનાઓએ ટીમ લઈ અને અલગ અલગ ટીમ બનાવી અને આરોપીની તપાસ કરતા સાવન પુનાલાલ ધાંધોરિયા વાલ્મીકી ઉંમર વર્ષ 19 રહે લશ્કરી માતમ ઇમામમાં ઓટા પાસે કેમ્પ એરિયા ભુજ, કુશાલ રાજુ ઉર્ફે ભેરુલાલ સોનવાલ ઉંમર વર્ષ 18 રહે RTO સર્કલ હનુમાનજી મંદિર પાછળ રાજીવનગર ભુજવાડાઓ ગુનાકામે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ સાથે ગેરહાજર મળી આવેલ મોટરસાયકલના ગુના કામે કબજે કરવામાં આવેલ તેમજ આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અન્ય બે આરોપીઓના નામો જાણવા મળતા તેઓને પણ ગુના કામે અટક કરવામાં આવી છે. તેમજ લૂંટમાં ગયેલ બ્લુ કલરનો મોબાઈલ ફોન રિકવર કરવામાં આવેલ છે. સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી.